ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, આજે આપણે ગુજરાતી વિષય ભણીશું. પાના નંબર 3, પૂરના વર્તન. કથી જ્ઞ લખવાનું છે, જે આગળ તમે લખેલું જ છે એટલે અહીંયા તમારે કથી જ્ઞ લખવાનું રહેશે. નીચે ચિત્ર ઓળખી તેનું નામ લખો. આ શેનું ચિત્ર છે? કમળ. તો અહીંયા લખેલું છે ક મ, પછી શું છે? ખાલી જગ્યા. એટલે અહીંયા શું આવશે? અળ. શું આવશે? અળ. કમળ. પછી શેનું ચિત્ર છે? લસણ. તો લ પછી ખાલી જગ્યા અને અણ, એટલે શું આવશે? લ સ ણ. એવી રીતે આ બે લખવાના છે. અહીંયા આજની તારીખ મારવાની છે. આજે કઈ તારીખ છે? 7/12/20. હવે પાછળનું પાનું, પાછળના પાના પર પણ પૂર્ણ વર્તન જ કરવાનું છે. કાથી જ્ઞા લખો, એ પણ તમે લખેલું જ છે એટલે અહીંયા તમારે કાથી જ્ઞા લખવાનું રહેશે. અહીંયા પણ ચિત્ર ઓળખી તેના નામ લખવાના છે. આ શેનું ચિત્ર છે? નાક. આ કાનાવાળા શબ્દ છે. આગળ હતા એ સાદા શબ્દ છે, અહીંયા કાનાવાળા શબ્દ. નાક. તો ના લખેલો છે, બાજુમાં ખાલી જગ્યા છે એટલે અહીંયા શું આવશે? ક. એવી જ રીતે આ બધા શબ્દ તમારે કરવાના છે. અહીંયા પણ તમારે તારીખ મારવાની છે, 7/12/20. હવે સામેનું પાનું, અહીંયા પણ પૂર્ણ વર્તન જ કરવાનું છે. અહીંયા કનાવાળા શબ્દ જોઈને લખવાના છે અને નીચે વાક્ય જોઈને લખો. એટલે આ વાક્ય અહીંયા તમારે સામે જોઈને સારા અક્ષરે લખવાના છે. બોલતા જવાનું અને લખતા જવાનું. અહીંયા પણ તમારે તારીખ મારવાની છે, 4 અને 5. થેન્ક યુ.